time it breaks. Doesn't matter, weak or strong. Love is gonna set me free. Hello friends, આજે હું તમારી સાથે શેર કરીશ નાસ્તા સેન્ટરમાં મળે તેવા બટેટા પોહા અને મસાલેદાર કટિંગ ચાયની રેસીપી. તો આ પોહાને આપણે અમુક ટ્રીક સાથે બનાવશું જેનાથી તેનો દરેક દાણો એકદમ ખુલેલો બનશે, સાથે તે લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહેશે. અને પોહા સાથે પીવાની મજા આવે તેવી મસાલેદાર ચાય એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. એકદમ ટેસ્ટી બટેટા પોહા બનાવવા મેં અહીંયા 3 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. આ પોહા બનાવવા માટે નાયલોન પોહા એટલે કે પતલા પોહા કે પછી જાડા તળવાના પોહાનો ઉપયોગ ના કરવો. તો હવે તેને ચાયણાની મદદથી સારી રીતે ચાળી લઈએ. તો મેં પોહાને એકદમ સારી રીતે ચાળી લીધેલા છે અને વધેલો આ કચરો જો પોહા સાથે રહી જાય તો પોહા એકબીજા સાથે સ્ટીકી થઈ જાય અને ખુલ્લા ખુલ્લા ન બને. તો હવે પોહાને બનાવવા માટે ચાળેલા પોહાને પાણીથી સારી રીતે ધોઈ લઈએ. તો આ રીતના કાણાવાળા વાસણમાં ધોવાથી પોહા એકદમ સારી રીતે ધોવાઈ જશે અને વધુ પડતા નહીં પલળે. તો મેં પોહાને સારી રીતે ધોઈ લીધેલા છે. તો હવે તેને કોરા કરવા માટે લઈ લઈએ અને આપણા પોહા થોડા ભીના હોય ત્યારે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે તેને એડ કરીને હળવે હાથે પોહામાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે પોહાને 10 મિનિટ માટે રહેવા દઈએ જેથી તે એકદમ સારી રીતે કોરા થઈ જાય. તો આપણે પોહા ડ્રાય થાય છે. આપણે પોહાને ધોઈને કોઈ પણ કાણાવાળા વાસણમાં છૂટા કરી દેવાના છે. સાથે પોહા ભીના હોય ત્યારે જ તેમાં આપણે મીઠું અને ખાંડ એડ કરી દેશું તો તે પોહામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈને ભળી જશે. અહીંયા ખાંડને લીધે આપણા પોહામાં મીઠાશ નહીં આવે પણ તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે. તો લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને પોહા સારી રીતે કોરા થઈ ગયા છે. તેનો દરેક દાણો છૂટો છૂટો હોવાની સાથે તેમાં ખાંડ અને મીઠું સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયા છે. તો હવે તેને ફટાફટ વઘારવા માટે મેં અહીંયા મોટી કડાઈ લીધેલી છે. તેમાં 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને મેં અહીંયા 4 મોટી ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે. તેને તેલમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણા સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો સિંગદાણાને વઘારની બદલે જો આપણે આ રીતના પહેલાં તળી લેશું તો પોહા ખાતી વખતે સિંગદાણાનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે વધેલા તેલમાં 1 ચમચી જેટલા રાઈના દાણા એડ કરી દઈએ. તો આપણી રાઈ એકદમ સારી રીતે કકડીને તેલમાં ઉપર આવી ગઈ છે. તો હવે તેમાં તીખાશ માટે 3 થી 4 તીખા લીલા મરચાંના ટુકડા એડ કરી દઈએ. સાથે થોડા લીમડાના પાન એડ કરીને મરચાંને સારી રીતે સાથળી લઈએ. તો બટેટા પોહામાં લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવામાં આવતો એટલે તીખાશ માટે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તો આપણા મરચાં સારી રીતે સતરાઈ ગયા છે. હવે મેં અહીંયા 1 વાટકીથી થોડા ઓછા એટલે કે 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝના બટેટાના નાની સાઇઝમાં ટુકડા કરી લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાથળી લઈએ. તો બટેટાને આ રીતના તેલમાં સાતડવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે. સાથે બટેટા નાની સાઇઝમાં હોવાથી તેને કૂક થતાં એકદમ ઓછો સમય લાગશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા બટેટા એકદમ સારી રીતે સતડાઈ ગયા છે. તેની ઉપર આ રીતનું ક્રિસ્પી કોટિંગ આવવાની સાથે તેને કાંટાથી તોડીએ તો તે સારી રીતે તૂટી જાય છે. મીન્સ તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1/2 કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીના ટુકડા કરી લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સાથળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળી એકદમ સારી રીતે સતડાઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની કારણ કે બટેટા પોહા ખાતી વખતે ડુંગળીનો થોડો ક્રન્ચી સ્વાદ એકદમ સરસ લાગે છે. તો હવે આ સમયે વઘારમાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો વઘારમાં હળદર પાવડર એડ કરવાથી પોહા એકદમ સારી રીતે તેનાથી કોટ થઈ જાય છે. અને હવે બીજા ગેસ ઉપર મેં વાટકીમાં 1/2 વાટકી જેટલું પાણી લીધેલું છે. તેને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ.
થોડું પાણી ગરમ થઈ ગયું છે, હવે ગરમા ગરમ પાણીને વઘારમાં એડ કરી દઈએ અને હવે પાણીને થોડું ઉકળવા દઈએ. તો વઘારમાં આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે. હવે તેમાં પલાળેલા પોહાને એડ કરી દઈએ, સાથે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન અને એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને પાણી ગરમ હોવાથી તે પોહામાં એકદમ સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને તેમાંથી આ રીતની બાફ નીકળવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પોહાને ઢાંકી દઈએ. તો આજે નાસ્તા સેન્ટરની સ્પેશિયલ ટ્રીક, ગરમ પાણીને પોહાના વઘારમાં એડ કરવાથી તે પોહામાં એકદમ ફટાફટ એબ્ઝોર્બ થાય છે, જેનાથી પોહા લાંબા સમય સુધી મોઇસ્ટ રહે છે. સાથે ગરમ પાણીની વરાળમાં આપણા પોહા એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને લઈ લઈએ અને પોહામાં તળેલા સિંગદાણાને એડ કરી દઈએ, સાથે ફરી પાછા થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો સિંગદાણાને સૌથી છેલ્લે એડ કરવાથી તેનો ક્રન્ચી ટેસ્ટ જળવાઈ રહે છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બટેટા પોહા તૈયાર થઈ ગયા છે. તો આપણા એકદમ નાસ્તા સેન્ટરમાં બને તેવા પોહા તૈયાર થઈ ગયા છે. એકવાર તેને આ સ્પેશિયલ ટ્રીક સાથે જરૂરથી ટ્રાય કરજો અને એકવાર પોહા ઠંડા થાય એટલે તમે તેને પાણીની વરાળ સાથે ગરમ કરીને ઘરમાં ગરમ સર્વ કરી શકો છો. હવે પોહા સાથે પીવાની મજા આવે તેવી મસાલેદાર કટિંગ ચાય બનાવી લઈએ. અને હવે ચા બનાવવા માટે પેનમાં કપના માપથી 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો આ રીતના કપના માપથી આપણે એકદમ પરફેક્ટલી ચાય બનાવી શકશું. તો હવે હાઈ ગેસની ફ્લેમ પર પાણીને થોડું ઉકળવા દઈએ. તો પાણી ઉકળે છે ત્યાં સુધી ઇન્સ્ટન્ટ ચાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 3-4 નંગ જેટલા આદુના ટુકડા લીધેલા છે. તેમાં 2 નંગ જેટલી એલચી અને 2 નંગ જેટલા લવિંગ એડ કરીને તેને સારી રીતે ક્રશ કરી લઈએ. તો ચા મસાલા કરતાં આ રીતના ઇન્સ્ટન્ટ ક્રશ કરેલા મસાલા સાથે ચા એકદમ ફ્લેવરફુલ બને છે. તો બધી વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને આપણી આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે પાણીને જોઈએ તો તે સારી રીતે ઉકળવા લાગ્યું છે. તેમાં ક્રશ કરેલા મસાલાને એડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને મસાલાને પાણી સાથે 2-3 મિનિટ માટે ઉકળવા દઈએ. તો ચા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મસાલા સાથે પાણીને ઉકળવાથી મસાલાની ફ્લેવર એકદમ સરસ ચામાં આવે છે. તો મસાલાને પાણી સાથે ઉકળતા લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે. પાણીની ક્વોન્ટિટી પહેલાં કરતાં ઓછી થઈ છે, સાથે મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા પાણીમાં આવી ગઈ છે. તો જનરલી આ સમયે આપણે પાણીમાં ચાની ભૂકી એડ કરતા હોઈએ છીએ, પણ આપણે આ ચાને થોડી અલગ રીતે બનાવશું. તો હવે તે જ કપના માપથી 3 કપ જેટલું દૂધ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને દૂધમાં એક ઉભરો આવવા દઈએ. તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ એકદમ સારી રીતે ગરમ થઈને ઉકળવા લાગ્યું છે. તો હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. ખાંડનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 3 નાની ચમચી જેટલી મેં ચા લીધેલી છે, તેને એડ કરીને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને ચાને આ રીતના થોડી થોડી વાર હલાવતા જઈને આપણે તેને 10 મિનિટ માટે ઉકાળી લઈએ. તો ચા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ખાંડ એડ કર્યા પછી આપણું દૂધ થોડું પતલું થશે, પણ આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળશું એટલે તે સારી રીતે ઘટ થઈ જશે. તો ચાને ઉકાળતા લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે કૂક થઈને ઘટ થઈ ગઈ છે. ચમચામાંથી ભાળીને જોઈએ તો ચાની કન્સિસ્ટન્સી એકદમ બજાર જેવી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણી ગરમા ગરમ આદુ અને એલચીની ફ્લેવર સાથે મસાલેદાર ચાય તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને પોહા સાથે સર્વ કરી લઈએ. તો પોહા તો તમે ઘણી વાર બનાવ્યા છે, પણ તેને આ સ્પેશિયલ ટ્રીક સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.